नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 में खूब ज महत्वनो टॉपिक जे क्वेश्चन नंबर 41 एटले के 41 में पूछाय छे। कम्प्लीट द पेरेग्राफ फिलिंग इन द ब्लैंक्स विथ एप्रोप्रिएट वर्ड फ्रॉम द ब्रैकेट, एटले के काउंस में आपेला शब्दों उपयोग करी अने जे नीचे पेरेग्राफ आपेलो होय छे ते पेरेग्राफ तमारे पूर्ण करवानो होय छे। तो विद्यार्थी मित्रों, धोरण 10 में खूब ज महत्वनो टॉपिक छे जे तमारे टेक्स्टबुकना जे यूनिट्स छे ते यूनिट्सना आधारे तमारे पेरेग्राफ आपेलो हशे अने पेरेग्राफ में छे ते अमुक अंतरे खाली जग्याओ आपेली हशे एटले के ब्लैंक्स आपेली हशे। ते ब्लैंक्स ने तमारे स्यूटेबल एटले के एप्रोप्रिएट रीते छे ते पूरवानी होय छे, जे तमारे बोर्डनी एग्जाम में क्वेश्चन नंबर 41 में 3 मार्क्स में पूछाय छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम तो आज पेरेग्राफ छे ते पेरेग्राफ तमारे टेक्स्टबुक एटले के टेक्स्चुअल हशे अने तेनी ते तमारे खाली जग्याओ छे ते खाली जग्याओना ऑप्शन तमारे जे काउंस में छे ते आपेला हशे। अने तमे लोको छे ते ऑनलाइन एज्युकेशन लीधुं छे तेमज ऑफलाइन पण भणी हशो, जेथी तमने जे दरेक યુનિટ છે તેના વિશેની માહિતી હશે, એટલે 3 માર્ક્સમાંથી 3 માર્ક્સ મેળવવા ખૂબ જ ઇઝી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અભ્યાસ કરીએ। તો આ રીતે તમારે છે તે એક્ઝામમાં હશે કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધી બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં આપેલા જે એપ્રોપ્રિએટ એટલે કે જે સૌથી વધારે સ્યુટેબલ હોય તેવો આન્સર તમારે અહીંયા લખવાનો હોય છે, જેના તમારા 3 માર્ક્સમાં છે તે પૂછાય છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, કાઉન્સ આપેલો હશે તે કાઉન્સમાં તમારે છે તે ખાલી જગ્યાઓના ઉત્તરો આપેલા હશે, ત્યારબાદ નીચે પેરેગ્રાફ હશે। પેરેગ્રાફ છે તે તમારે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં સંપૂર્ણ લખવાનો રહેશે, માત્ર એક્ઝામમાં છે તે તમારે આન્સર લખવાના હોતા નથી। સંપૂર્ણ પેરેગ્રાફ લખી અને જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આવે ત્યાં તમારે નીચે અંડરલાઇન કરવાની રહેશે, કારણ કે ડાયરેક્ટ ઉત્તર લખશો તો સામેવાળા જે એક્ઝામિનર છે જે તપાસે છે પેપર તે લોકોને ખ્યાલ હોતો નથી। એટલા માટે તમારે છે તે સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો રહેશે અને જ્યાં જ્યાં તમારે ખાલી જગ્યા આવે છે ત્યાં ખાલી જગ્યાનો ઉત્તર લખી અને નીચે અંડરલાઇન એટલે કે લીટી છે તે તમારે કરવાની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે ફર્સ્ટ પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરીએ। તો તેમાં ફર્સ્ટ છે, ધી ખાલી જગ્યા ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, બટ ધ રેલવેઝ કુડ નોટ ખાલી જગ્યા ધેર ડિમાન્ડ એઝ ધે હેડ નોટ ઇનફ ખાલી જગ્યા, ધ વિલેજર્સ ખાલી જગ્યા ઇન ધેર ઓન હેન્ડ્સ એન્ડ ખાલી જગ્યા 21 લાખ રૂપી એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પેરેગ્રાફ રીડ કર્યો તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે પેરેગ્રાફ છે તે ટ્રેક ટુ તાજનગર એટલે કે તાજનગરના જે પાટા છે તેના વિશેનો પેરેગ્રાફ છે તે આપેલો છે। ઉપર ખાલી જગ્યા આપેલી છે તો તેના આધારે આપણે છે તે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્લીટ કરીએ। તો તેમાં ફર્સ્ટ ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઓફ તાજનગર, હવે અહીંયા છે ખાલી જગ્યા ઓફ તાજનગર, તાજનગર એટલે કે તાજનગર ગામના જે લોકો છે તેની વાત કરવામાં આવી છે। તો તાજનગરના રહેવાસી, રહેવાસીને શું કહેવાય તો કે રેસિડેન્ટ, એટલે પેલી ખાલી જગ્યામાં આવશે રેસિડેન્ટ્સ, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એટલે કે તાજનગર ગામના જે રહેવાસીઓ છે તે પોતાના ગામમાં રેલવે સ્ટેશનની ડિમાન્ડ એટલે કે માંગણી છે તે કરી રહ્યા હતા। અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઉપર જે છે તે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે જે એક્ઝામમાં તમારે જે ખાલી જગ્યાઓના ઉત્તરો આપેલા છે તે છે, અને નીચે છે પેરેગ્રાફ પૂર્ણ થાય ત્યાં નીચે આન્સર્સ કરીને લખેલો છે 1 2 3 4 5, એટલે કે એ રીતે છે તે ઉત્તર છે તે આવે છે। તો ફર્સ્ટ ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આવશે રેસિડેન્ટ્સ, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એટલે કે તાજનગરના રહેવાસીઓ છે તે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવવાની માંગણી કરી રહ્યા હતા, બટ ધી રેલવેઝ કુડ નોટ ખાલી જગ્યા ધેર ડિમાન્ડ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે કે રેલવે છે તે તેમની ડિમાન્ડ એટલે કે માંગણી છે તે સંતોષ કરી શક્યા નહીં, અથવા તો જે પૂર્ણ કરી શક્યા નહીં, તો તેનો સ્યુટેબલ શબ્દ કયો છે તો કે ફૂલફિલ,
એટલે બીજી ખાલી જગ્યામાં ઉત્તર આવશે ફૂલફિલ. બટ ધી રેલવેઝ કુડ નોટ ફૂલફિલ ધે ડિમાન્ડ એઝ ધે હેડ નોટ ઇનફ ખાલી જગ્યા. પરંતુ રેલવે છે તે તેમની ડિમાન્ડ માંગણી છે તે પૂર્ણ કરી શક્યા નહીં. શા માટે? ધે હેડ નોટ ઇનફ ફંડ, કારણ કે તેમની પાસે ફંડ એટલે કે ભંડોળ અથવા તો જે ફંડ છે પૈસા છે તે હતા નહીં. એટલા માટે રેલવે સ્ટેશન છે તે બની શકે તેમ નથી. ત્યારબાદ આગળ છે ધ વિલેજર્સ ખાલી જગ્યા ઇન ધેર ઓન હેન્ડ. તો અહીંયા આવશે ત્યાર પછી ગામના લોકોએ ખાલી જગ્યાએ પોતાના હાથમાં લીધું. તો શું લીધું? તો કે ટુક ધી મેટર્સ. ધ વિલેજર્સ ટુક ધી મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ. ત્યાર પછી જે તાજનગરના લોકો છે તેમણે આ જે સમસ્યા છે તે પોતાના હાથમાં લીધી. એન્ડ ખાલી જગ્યા 21 લાખ રૂપી એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તો લાસ્ટમાં વિદ્યાર્થી મેં તો કયું વધ્યું? તો કે પુલ ઇન. એટલે લાસ્ટમાં આવશે પુલ ઇન. પુલ ઇન 21 લાખ રૂપી એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. ત્યાર પછી તેમણે છે તે 21 લાખ રૂપિયાનું ફંડ એકઠું કર્યું અને રેલવે સ્ટેશન પોતાની જાતે છે તે બનાવ્યું. તો સમગ્ર પેરેગ્રાફ છે તેનો ઉત્તર આ રીતે બને છે વિદ્યાર્થી મિત્રો. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર ડિમાન્ડેડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, બટ ધી રેલવેઝ કુડ નોટ ફૂલફિલ ધેર ડિમાન્ડ એઝ ધે હેડ નોટ ઇનફ ફંડ. ધ વિલેજર્સ ટુક ધી મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ એન્ડ ધ એન્ડ પુલ ઇન 21 લાખ રૂપી એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે તે પેરેગ્રાફના ઉત્તર આપવાના હોય છે. 3 માર્ક્સમાં છે તે પૂછાય છે ક્વેશ્ચન નંબર 41, જે તમારે ટેક્સ્ચ્યુઅલ એટલે કે ટેક્સ્ટબુકમાંથી જે પેરેગ્રાફ છે તે આવશે. અને આ વખતે કોરોના મહામારીના કારણે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે યુનિટ નંબર છે તે આપણે 1 થી 6 અને પોયમ નંબર 1 અને 2 છે તે પૂછાવાના છે એક્ઝામમાં. માટે 3 માર્કમાંથી 3 માર્કમાં લાવવા તે ખૂબ જ સરળ રહે છે, ખૂબ જ ઇઝી છે. તો આ થયો ફર્સ્ટ પેરેગ્રાફ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે સેકન્ડ પેરેગ્રાફ. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર છે તે ખાલી જગ્યાઓના ઉત્તરો આપેલા છે. તો તેમાં સેકન્ડ પેરેગ્રાફ છે વેન ધ રેલવેઝ ખાલી જગ્યા ધી વિલેજર્સ ડિમાન્ડ ધે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ ધેર ઓન ખાલી જગ્યા. તો સૌ પ્રથમ છે વેન ધ રેલવે ખાલી જગ્યા વિલેજર્સ ડિમાન્ડ, એટલે કે જ્યારે રેલવે છે તે ગામ લોકોની જે ડિમાન્ડ માંગણી છે તેને નકારી એટલે કે રિજેક્ટેડ. વેન ધ રેલવેઝ રિજેક્ટેડ ધ વિલેજર્સ ડિમાન્ડ, એટલે કે જ્યારે રેલવે છે તે ગામના લોકોની જે ડિમાન્ડ માંગણી છે તેને રિજેક્ટ એટલે કે નકારી. ધે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની, એટલે કે ગામના લોકો છે તે પોતાનું ભાગ્ય પોતાનું નસીબ છે તે જાતે લખવાનું નક્કી કર્યું. ધ વિલેજ પંચાયત પાસ અ ખાલી જગ્યા. તો અહીંયા શું આવશે? રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે કે પંચાયત ધારો. ધ વિલેજ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની, એટલે કે જ્યારે રેલવે છે તે ગામના લોકોની જે માંગણી છે તેને નકારી રિજેક્ટ કરી ત્યારબાદ ગામના લોકોએ છે તે પોતાનું ભાગ્ય જાતે જ નક્કી કર્યું અને પોતાની જાતે છે તે પંચાયતમાં પસાર ધારો કર્યો અને ત્યારબાદ પોતાની જાતે પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવવાની માંગણી છે તે બનાવવાનું નક્કી કર્યું. અન 11 મેમ્બર્સ ખાલી જગ્યા કલેક્ટેડ મની. અન 11 મેમ્બર કમિટી કલેક્ટેડ ધ મની, એટલે કે 11 લોકોની જે ટીમ છે કમિટી છે તેમણે પૈસા ફંડ ઉઘરાવવાનું છે એકઠા કરવાનું છે તે ચાલુ રાખ્યું. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ, એફોર્ટ એટલે કે પ્રયત્ન, તેમના પ્રયત્નના કારણે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન વિથાઉટ એની હેલ્પ ફ્રોમ રેલવેઝ સ્ટાર્ટેડ ઓપરેશન, એટલે કે તેમના આ અથાગ પ્રયત્નોના કારણે જે પહેલું જે રેલવે સ્ટેશન છે તે બનાવવાનું બાંધકામ છે તે ઓપરેશન છે તે ચાલુ થયું.
તો સમગ્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉત્તર બને છે. વેન ધ રેલવે ઇઝ રિજેક્ટેડ ધ વિલેજર્સ ડિમાન્ડ ધે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ ધેર ઓન ડેસ્ટિની. ધ વિલેજ પંચાયત પાસ ધ વિલેજ પંચાયત પાસ ડ અ રિઝોલ્યુશન ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન વિથ ધેર ઓન મની. અન 11 મેમ્બર કમિટી કલેક્ટેડ મની. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ ધ ફર્સ્ટ રેલવે વિથઆઉટ એની હેલ્પ ફ્રોમ રેલવે સ્ટાર્ટેડ ઓપરેશન. આ રીતે છે તે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં છે તે તમારે ઉત્તર છે તે લખવાનો રહેશે. અને આ રીતે આ જે બીજો પેરેગ્રાફ છે તેના ઉત્તર છે તે આવે છે. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. શા માટે? કારણ કે આપણે છે તે આનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ઇંગ્લિશ પાઠશાળા આપણી પોતાની ચેનલ ઉપર છે તે ધોરણ 10ના યુનિટ નંબર 1-7 તેમજ પોયન નંબર 1-2 તેમજ રિપોર્ટ રાઇટિંગ, ઇમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે કોઈ પણ બાબત બોર્ડમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય તે દરેક ટૉપિક આપણે વિડીયો સ્વરૂપે છે તે બનાવેલા છે. જે કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તે જોઈ લે. ત્યારબાદ છે થર્ડ પેરેગ્રાફ. તેમાં વિદ્યાર્થી મિત્રો ઉપર છે તે તમારે ઓપ્શન એટલે કે OMR આપેલા છે અને ત્યારબાદ નીચે પેરેગ્રાફ છે. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. ધી સોલર પેનલ આર ખાલી જગ્યા ઓન ધી રૂફ ઓફ ખાલી જગ્યા બ્રિક વોલ હોમ. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે તે સીતાપુર લાઇટનો છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધી રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ હોમ. એટલે કે આ જે સોલર પેનલ છે તે રૂફ, રૂફ એટલે કે છાપરું, ઘરનું જે છાપરું હોય તે છાપરા ઉપર ઇન્સ્ટોલ એટલે કે પ્રતિસ્થાપિત કરવાનો આવતા હતા. રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ. સ્ટર્ડી એટલે કે ખૂબ જ કાચી પાકી, જે ગામડામાં તમે લોકો મકાન જોયા છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મકાનો છે તે કાચા હોય છે, પાકા ઇમારતવાળા હોતા નથી. એટલે કે ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધી રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ હોમ. ધ ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલ ધી પેનલ્સ ઇન ધી સાઉથ એલી ડાયરેક્શન. એટલે કે આ જે ઇલેક્ટ્રિશિયન છે, જે લોકો જે સોલર પેનલ ફિટ કરવા માટે આવે છે, તે ઇલેક્ટ્રિશિયન છે તે સાઉથ એલી ડાયરેક્શન એટલે કે તે દિશામાં, ઉત્તર દિશામાં છે તે સોલર પેનલ ફિટ કરે છે. ડાયરેક્શન ટુ ખાલી જગ્યા એઝ મચ એઝ લાઇટ પોસિબલ. એટલે કે ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ પોસિબલ. એટલે કે જેથી સૌથી વધારે જે સૂર્યપ્રકાશ છે તે મેળવી શકે તે રીતે છે તે સોલર પેનલ છે તે ઇન્સ્ટોલ કરે છે. અહીંયા છે કેપ્ચર. કેપ્ચર એટલે કે મેળવવું અથવા તો પાડો. તમે લોકો જોયું હશે તો મોબાઈલમાં આપણે ફોટો કેપ્ચર કરીએ છીએ, કેપ્ચર એટલે કે ત્રાદેશ્ય મેળવવું. અહીંયા કેપ્ચર એટલે કે મેળવવાના અર્થમાં થાય છે. ત્યારબાદ લાસ્ટ છે ધ સોલર એનર્જી સેવ્સ એન્વાયરમેન્ટ એઝ ઇટ કોઝિસ નો પોલ્યુશન. એટલે કે આજે સોલર એનર્જીથી છે તે પર્યાવરણ છે તેને કોઈ પણ હાનિ પહોંચતી નથી, પર્યાવરણ છે તે દૂષિત થતું નથી. તો સમગ્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે આન્સર બને છે. ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધી રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ હોમ. ધ ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલ્સ ધી પેનલ્સ ઇન ધી સાઉથ એલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ કે લાઇટ એઝ પોસિબલ. ધી સોલર એનર્જી સેવ્સ એન્વાયરમેન્ટ એઝ ઇટ કોઝિસ નો પોલ્યુશન. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, જેમાં ઓપ્શન છે તે ઉપર આપેલા છે ને ત્યારબાદ નીચે છે તે પેરેગ્રાફ છે. તમારે એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સમગ્ર પેરેગ્રાફ લખવાનો રહેશે અને જ્યાં જ્યાં ખાલી જગ્યા આવે છે ત્યાં તમારે ખાલી જગ્યાનો સાચો ઉત્તર લખી અને નીચે અંડરલાઇન કરવાની રહેશે, જેથી જે એક્ઝામિનર છે તે આસાનીથી પેપર ચેક કરી શકે છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે ડાયરેક્ટ ઉત્તર ન લખે, કારણ કે સમગ્ર પેરેગ્રાફ તમે લખો જેનાથી છે તે તમને સમગ્ર યુનિટ છે તે યાદ આવી જશે અને તેનાથી સાચા ઉત્તરો છે તે લખી શકાશે. એટલે દરેક વિદ્યાર્થીઓ છે તે પેરેગ્રાફ લખવાનો અવશ્ય આગ્રહ રાખે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફોર્થ પેરેગ્રાફનો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ છે ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા ખાલી જગ્યા અ બ્રાઇટલી લીટ રીચલી ખાલી જગ્યા ગેલેરી ઇન ટુ અ હ્યુજ ડેમ ડોમ શેપ હોલ. તો અહીંયા ફર્સ્ટ છે ધ સેલ્સમેન લેડ
પ્રેમ ચોપરા થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ. એટલે કે જે પ્રેમ ચોપરા જે સેલ્સમેન છે તે પ્રેમ ચોપરાને એ ખૂબ જ ચમકતી ઝાઝર જે કહેવાય ચમકતી, જે આપણે કોઈ પણ મોલમાં જઈએ છીએ તો તમે જોયું હશે કે ખૂબ જ વિશાળ અને મોંઘું જે કાર્પેટ હોય છે તે કાર્પેટ ઉપરથી ચાલવાનું હોય છે. ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા થ્રુ અ બ્રાઇટલી લિટ એન્ડ રિચલી કાર્પેટેડ ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ ગ્લોરિંગ વિથ ફ્લુઓરેસેન્ટ લાઇટ. એટલે કે જે સેલ્સમેન છે તે પ્રેમ ચોપરાને ખૂબ જ ચમકતી અને ખૂબ જ જે મોંઘી જાજમ છે તેના ઉપરથી પસાર થઈ અને ખૂબ જ મોટો ડોમ શેપમાં જે હોલ હોય છે જે ખૂબ જ વધારે સુંદર લાઇટ હોય છે ત્યાં તેને લઈ જાય છે. ધ રાઇટ સાઇડ કોર્નર અપીયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સેલ્સમેન લીડ પ્રેમ ચોપરા થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ. એટલે કે જે આ સેલ્સમેન છે તે સેલ્સમેન પ્રેમ ચોપરાને ખૂબ જ મોંઘા એવા જે કાર્પેટ છે તેમાંથી લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો કે હોલ જે છે ત્યાં, હોલમાં છે ત્યાં લઈ જાય છે. ગ્લોરિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ એટલે કે ક્યાં જ્યાં ખૂબ જ ચમકતી ઝાઝરમાન છે તે લાઇટો છે ત્યાં આવેલી હોય છે. ધ રાઇટ સાઇડ કોર્નર અપીયર એટલે કે જે રાઇટ સાઇડ જમણી બાજુનો જે ખૂણો હોય છે ત્યાં ઘણા બધા જે રોબોટ છે તેમનો ક્રાઉડ એટલે કે ભીડ અથવા તો ઘણા બધા વધારે રોબોટ છે ત્યાં જમણી બાજુ છે તે કોર્નરમાં ઊભા છે. ધ રાઇટ સાઇડ કોર્નર અપીયર ટુ બી ધ ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. એટલે કે જમણી બાજુમાં ખૂણામાં જે છે તે સિલ્વર એટલે કે ચાંદી ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના જે રોબોટ્સ છે તે ઘણા બધા રોબોટનું ટોળું છે તે ત્યાં છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્તર બને છે ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ હ્યુજ ડોમ શેપ હોલ ગ્લોરિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. The right corner appear to be crowded with robots in metallic silver, electric blue and green. ત્યારબાદ છે ફિફ્થ પેરેગ્રાફ એટલે કે પાંચમો પેરેગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો પાંચમા પેરેગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર છે તે ઓપ્શન્સ આપેલા છે અને ત્યારબાદ નીચે પેરેગ્રાફ છે. જો ચાલો તેનો અભ્યાસ કરીએ તો તેમાં ફર્સ્ટ છે રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક અ ખાલી જગ્યા ડોગ. એટલે કે રામસિંગ 070 છે તે પ્રેમ ચોપરાને એક કૂતરા તરીકે છે તે ફોલો એટલે કે અનુસરતો હતો. તો કેવો કૂતરો હતો? કે ફેથફુલ એટલે કે વફાદાર કૂતરો. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ. એટલે કે રામસિંગ 070 જે રોબોટ છે તે પ્રેમ ચોપરાને વફાદાર કૂતરાની માફક છે તે તેમને અનુસરતો હતો તથા ફોલો કરતો હતો. When he stop at Gopal Jewelers, second ખાલી જગ્યામાં આવશે Jewelers. એટલે કે જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે છે તે સ્ટોપ એટલે કે થોભી ગયો હતો તો ઊભો રહી ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી શો અ જેન્યુરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એન્ડ ઓર્નામેન્ટ. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ એટલે કે જ્યારે તે ગોપાલ જ્વેલર્સ આવ્યું તે અટકી ગયો અને ડિસ્પ્લે હી શો અ જેન્યુરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એન્ડ ઓર્નામેન્ટ. તેના છે તે ખૂબ જ કિંમતી જે ઓર્નામેન્ટ આભૂષણો છે ઘરણાઓ છે તે ડિસ્પ્લે એટલે કે પ્રદર્શનમાં હતા તે જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધી કોર્નર એટલે કે ક્વિકલી એટલે કે તરત છે ઝડપથી તરત તે જે પ્રેમ ચોપરા છે તે કોર્નર એટલે કે ખૂણામાં છે તે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ રિમોટ કંટ્રોલ ને ત્યાર પછી રિમોટ કંટ્રોલ છે તેમાં બોલે છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઈડ ઇટ એટલે કે નેકલેસ છે તે ઉપાડી લે અને તેને છુપાવી દે. નો નોઇઝ જરા પણ અવાજ કરીશ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ આ જે માહિતી છે તે બહાર આવવી જોઈએ નહીં. તો આ રીતે તેથી મિત્રો ઉત્તર બને છે
राम सिंह 070 फॉलो प्रेम चोपड़ा लाइक अ फेथफुल डॉग. व्हेन ही स्टॉप एट गोपाल ज्वेलर्स थ्रू द ग्लास विंडो ही शो अ जेन्युरस डिस्प्ले ऑफ गोल्ड ऑर्नामेंट्स. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Pick up a necklace and hide it. No noise. Information not to be revealed. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ યુનિટ છે જે હ્યુમન રોબોટ જેનો તમે અભ્યાસ છે તે કરી ચૂક્યા હશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. આપણે આજે છે આ વિડીયોમાં 1-5 પેરેગ્રાફ જોયા. હવે પછીના વિડીયોમાં છે તે આપણે 6-10 જે પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થીઓ છે તે વિડીયો જોઈ લે અને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.